गुड मॉर्निंग बाळको, केम छो? मजा में ने? हूँ धारा देसाई, विद्यानगर प्राथमिक शाला, धोरण 5, विषय पर्यावरण, पाठ 4, केरियो बारे मास विषय तमने आज थोड़ू घणु समझावीश। तो तमे ध्यानपूर्वक सांभळजो, पाठ में शू कहेवा मांगे छे। जुओ बाळको, आ बधा चित्रो दोरेला छे, तेनुं तमारे चोपड़ीमां जोईने वर्णन करवानुं छे अने वाँचवानुं छे। चलो आगळ शू कहे छे, चर्चा करो। हर्ष ने केवी रीते खबर पड़ी के बटाकानुं शाक बगड़ी गयुं छे? शू कीधुं हर्ष ने? आ हर्ष ने केवी रीते खबर पड़ी के बटाकानुं शाक बगड़ी गयुं छे? अनुमान कर्युं छे। तो हर्ष ने केवी रीते खबर पड़ी हशे के बटाकानुं शाक बगड़ी गयुं हशे? कारण के तेमां वास आवती हशे, का तो गंध मारती हशे, के तेमां फूग आवी गई होय, तो तेना परथी खबर पड़े छे के बटाकानुं शाक बगड़ी गयुं छे। बीजू, तमे कोई खोराक क्यारे बगड़तो जोयो छे? तमने प्रश्न पूछ्यो छे के तमे कोई खोराक बगड़तो जोयो छे? तमने केवी रीते खबर पड़ी के ते बगड़ी गयो छे? प्रश्न पूछ्यो छे के तमने केवी रीते खबर पड़े छे के ते वस्तु बगड़ी गई छे के वास मारे छे? તમે નાક દ્વારા સૂંઘો તો તમને ખબર પડે છે કે તે ખોરાક બગડી ગયો છે? ઘણીવાર આપણે આંખેથી જોઈએ છીએ કે તેની પર ફૂગ આવી ગઈ હોય, ક્ષારી આવી ગઈ હોય, તો પણ આપણને ખબર પડે છે કે તે ખોરાક બગડી ગયો છે। રુચિએ ક્રિપલને બટાકાનું શાક ખાવાની ના પાડી, શું કહે છે? રુચિએ ક્રિપલને બટાકાનું શાક ખાવાની ના પાડી, કેમ કે તે બગડી ગયું હતું। જો તેણે તે ખાઈ લીધું હોત તો શું થાત? પ્રશ્ન પૂછે છે કે જો તેને ખાઈ લીધું હોત તો શું થાત? કારણ કે તે વાસ મારતી હતી અને બગડી ગયું હતું। જો તેને ખાઈ લીધું હોત તો તેની તબિયત બગડે, કાં તો તેને કોઈ નુકસાન શરીરને થાત। હવે આગળ શું કહે છે? તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો કે જે 2-3 દિવસમાં બગડી શકે છે। શું કહે છે? તમારા રસોડામાં જાઓ અને તમે જુઓ કે 2-3 દિવસમાં કઈ વસ્તુ બગડી જાય છે, તેના તમારે નામ લખવાના છે। પછી આ શું છે? 1 અઠવાડિયા સુધી રાખી શકાય, શું 1 અઠવાડિયા સુધી રાખી શકાય તેવો ખોરાક શું છે તે અહીં લખવાનું છે। તેવી જ રીતે જે 1 મહિના સુધી બગડે નહીં, 1 મહિના સુધી તેનો સંગ્રહ કરી શકીએ તેવો ખોરાક કયો છે તેનું નામ લખો અહીં। તમારા મિત્રની યાદીને જુઓ અને વર્ગમાં ચર્ચા કરો, શું કહે છે? તમારા મિત્રની યાદીને જુઓ અને તેની વર્ગમાં ચર્ચા કરો। શું તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જ છે? શું કહે છે? તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જ છે? શું બદલાવ હશે? શું કહે છે? શું તેમાં બદલાવ હશે? જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો? શું કહે છે? જ્યારે તમારા ઘરે જે ખોરાક બનાવ્યો હોય છે તે બગડી જાય છે તો તમે તેનું શું કરો છો તે તમને પૂછ્યું છે। દાદીએ બ્રેડ પાછી આપી દીધી, શું કહે છે? દાદીએ બ્રેડ જે લીધી હતી તે પાછી આપી દીધી। હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા હતા, શું કહે છે? હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા હતા। દુકાનમાં ખૂબ જ ભીડ હતી, શું કહે છે? દુકાનમાં ખૂબ જ ભીડ હતી। દુકાનમાં બ્રેડનું પેકેટ લીધું, શું કહે છે? દુકાનમાંથી બ્રેડનું તેમણે પેકેટ લીધું અને દાદીને આપ્યું, શું કહે છે? બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું। તેમણે પેકેટ જોયું, શું કહે છે? તેમણે તે પેકેટ જોયું અને તરત જ શું કર્યું? પાછું આપી દીધું। શા માટે આપી દીધું? કારણ કે તે બગડેલું હતું। આપેલા બ્રેડના પેકેટના ચિત્રને જુઓ અને અનુમાન કરો, શું કહે છે? આપેલા બ્રેડના પેકેટને જુઓ અને અનુમાન કરવાનું કહે છે। દાદીએ તે કેમ પાછું આપી દીધું હશે એમ પૂછ્યું છે। તેમને કેવી રીતે ખબર પડી કે બ્રેડ બગડેલી છે? દાદીને કેવી રીતે ખબર પડી કે બ્રેડ બગડેલી છે? ઘણીવાર અમુક વસ્તુઓ પર તેની તારીખ મારેલી હોય છે, એક્સપાયરી ડેટ, જે રીતે કે વીતી ગયેલી ડેટ, અને જે વસ્તુ જે વખતે બનેલું હોય તેની તારીખ મારેલી હોય છે। તે તમે કોઈ પણ વસ્તુ દુકાને લેવા જાઓ કે કોઈ પણ જગ્યાએ લેવા જાઓ તો તે જોવું જરૂરી છે। તેથી દાદીને કેવી રીતે ખબર પડી હશે? દાદીએ કદાચ તો તે તારીખ જોઈ હશે, અથવા તો બ્રેડમાં વાસ મારેલી જોઈ હોય કે ફૂગ લાગેલી હોય જોયેલી હોય તો તેમને ખબર પડી હશે। હવે આગળ શું કહે છે? શોધી કાઢો, 2-3 ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જુઓ, શું કહે છે? 2-3 ખોરાકના પેકેટને સાવચેતીથી ધ્યાનપૂર્વક જુઓ। પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ? મેં કીધું ને તારીખ ઉપરથી કે જે વસ્તુ કઈ તારીખે બની છે, કઈ તારીખે
તેની એક્સપાયરી ડેટ આપેલી છે કે જે વીતી ગઈ હોય તે તારીખ પણ મારેલી હોય છે. આપણે ઘણી બધી વસ્તુઓમાં તારીખ મારેલી હોય છે, જેવી રીતે કે કોઈ વસ્તુ ખરીદીની વસ્તુ, જે વસ્તુ તે જે સમયે બની હોય તે તારીખ મારેલી હોય છે, અને જે વસ્તુ તે બગડી જાય તે વસ્તુ કોઈને આપી ના શકાય તેની પણ તારીખ મારેલી હોય છે. પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ, તમને પૂછ્યું છે. શું કે છે, વિગત ઉપરથી આપણે શું જાણી શકીએ છીએ, જે વખતે તે લોન્ચ થયું હોય, જે વખતે તે બહાર પડ્યું હોય અને જે વખતે તેની તારીખ જતી રહી હોય તે બધું પણ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે તમે બજારમાંથી કોઈ ખરીદો છો, શું કહે છે, જ્યારે તમે બજારમાં કંઈ ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું જોઈએ. શું પૂછ્યું છે, જ્યારે પેકેટ કોઈ પણ વસ્તુ ખરીદી કરો છો બજારમાંથી ત્યારે તમારે શું જોવું જોઈએ. મેં કીધું ને, તારીખ મારેલી હોય તે જોવી જરૂરી છે, કે તે વસ્તુ ખરાબ નથી તે જોવું જરૂરી છે. ખોરાક કેવી રીતે બગડે છે, ચલો આપણે જોઈએ. આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે. શું કહે છે, વર્ગમાં તમે આ પ્રયોગ કરી શકો છો. બ્રેડ અથવા રોટલીનો ટુકડો લો. શું કહે છે, બ્રેડ અથવા રોટલીનો ટુકડો લો, તેના પર થોડા શું કરવાનું છે, પાણીના ટીપા છાંટો. શું કહે છે, બે ચાર ટીપા છાંટો અને તેને ડબ્બામાં મૂકો. શું કહે છે, પછી તેને ડબ્બામાં મૂકો, ડબ્બાને બંધ કરી દો. જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલી જોતા રહો. શું કહે છે, જ્યાં સુધી તે વસ્તુમાં બદલાવ ના થાય ત્યાં સુધી તમે તેને જોતા રહો દરરોજે. આ કોષ્ટક ચાર્ટ પેપર પર બનાવો. શું કહે છે, આ કોષ્ટક ચાર્ટ પેપર હોય તેના પર તમે બનાવો અને વર્ગખંડમાં મૂકો. શું કહે છે, આનો પ્રયોગ કરીને તેને વર્ગખંડમાં મૂકો. દરરોજ બદલાવ જોયા પછી કોષ્ટકમાં નોંધો. શું કહે છે, દરરોજ જે બદલાવ આવ્યો હોય તે જોઈને તેને કોષ્ટકમાં નોંધો. જો અહીંયા આપેલું છે દિવસ, તમે જે ડબ્બામાં મૂકી છે રોટલી કે બ્રેડનો ટુકડો તેનું તમારે અનુમાન કરીને અહીં લખવાનું છે. બ્રેડ અથવા રોટલીમાં થયેલો બદલાવ તમારે તેનો પ્રયોગ તમારી રીતે ઘરે કરવાનો રહેશે. આ બદલાવ માટેના કારણો શોધી કાઢો. શું કે છે, આ બદલાવ કેમ આવ્યો તેનું કારણ તમે શોધો. બ્રેડ ઉપર ફૂગ ક્યાંથી આવી? શું કે છે, જે બ્રેડ જે ડબ્બામાં મૂકી હતી તેના પર ફૂગ ક્યાંથી આવી? જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે. શું કે છે, બધા જ ખોરાક એક જ કારણથી નથી બગડતા, અલગ અલગ પ્રકારના કારણોથી બગડે છે. જો કોઈ ખોરાક જલ્દી બગડે છે, શું કે છે, કોઈ ખોરાક જલ્દી બગડે છે તો કોઈ ખોરાક થોડા દિવસ પછી બગડે છે. જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી રહે છે, કીધું ને કે અમુક ખોરાક જલ્દી બગડી જાય તો અમુક ખોરાક લાંબા સમય સુધી રહી શકે છે. એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવો. શું કહે છે, તેવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી તમે બનાવો જેમાં ખોરાક જલ્દી બગડે છે. ખોરાક શેમાં જલ્દી બગડે છે? જેવી રીતે કે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધારે પડે તો ખોરાક જલ્દી બગડી જાય. પછી ચોમાસામાં પણ એવું થાય, ચોમાસામાં વાતાવરણ ભેજવાળું હોય તો પણ ખોરાક જલ્દી બગડી જાય. શિયાળામાં જલ્દી ખોરાક બગડતો નથી. હવે આગળ શું કહે છે કોષ્ટકમાં, નીચે કેટલાક ખોરાકોના ઉદાહરણ આપેલા છે. શું કહે છે, નીચેના કોષ્ટકમાં કેટલાક ખોરાકોના ઉદાહરણ આપેલા છે અને થોડી સાદી પદ્ધતિઓ પણ આપેલી છે. શું કહે છે, તેની પદ્ધતિઓ પણ આપેલી છે જેનાથી તે ખોરાક એક બે દિવસ સારા રહી શકે છે. સાચા જોડકા જોડો. શું કહે છે, જેનાથી ખોરાક એક બે દિવસ રહી શકે તેવી તે તમારે જોઈને જોડકા જોડવાના છે. ખોરાક અને પદ્ધતિ આપી છે, જેવી રીતે કે દૂધ, ભાત, લીલા ધાણા અને ડુંગળી લસણ. શું આપ્યું છે આગળ, વાટકામાં મૂકો અને વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો. શું કહે છે, વાટકામાં મૂકો અને વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો. ભીનાશવાળા કાપડમાં વીંટાળીને રાખો. ઉકાળવું અને તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખો. શું કહે છે કોષ્ટકમાં, ચલો હવે જોઈએ. દૂધને કેવી રીતે તેનો સંગ્રહ કરી શકાય, ઉકાળવું. દૂધને હંમેશા ગરમ કરીને રાખવાથી, તેને ઉકાળવાથી તે વધુ ટાઈમ સુધી રહી શકે છે. ભાતમાં શું છે, ચલો હવે બીજું જોઈએ. પહેલું તો આપણે જોઈ ગયા ને દૂધ, તેને વધારે ઉકાળવાથી તે લાંબો સમય સુધી રાખી શકાય છે. ભાત વાટકામાં મૂકો અને તે વાટકી પાણી ભરેલા વાસણમાં રાખો. શું કહે છે, વાટકામાં મૂકી રાખવાનું અને તેના નીચે પાણી ભરેલો વાટકો મૂકી રાખો. તેવી જ રીતે લીલા ધાણાને તાજા રાખવા માટે શું કરવું પડે, ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખો.
તેવી જ રીતે ડુંગળી લસણ, ડુંગળી લસણને લાંબો ટાઈમ સુધી સંગ્રહ રાખવા માટે તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખો. ઉનાળાની મિજબાની કેરીના પાપડ. શું કહે છે? ઉનાળાની મિજબાની. ઉનાળામાં કયું ફળ આવે? કેરી. તો કેરીનું તમને અહીંયા વર્ણન કરેલું છે. અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. શું કહે છે? અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢ વિસ્તારમાં રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીમાં જ્યારે આંબા કેરીઓથી લચેલા હોય ત્યાં વિતાવતા હતા. શું કહે છે? બંને લોકો, બંને ભાઈઓ છે તે આંબાની વાડીમાં પોતાનું ઉનાળામાં પોતાનું સમય વિતાવતા હતા. તેઓને કાચી કેરીઓ મીઠા અને મરચા સાથે પણ ખાવી ગમતી હતી. શું કહે છે? તેઓ કાચી કેરી પણ તોડીને તે મીઠા અને મરચાવાળી કરીને ખાતા હતા. ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારની રાંધતી હતી. શું કહે છે? તેમની માતા કાચી કેરી લઈને કંઈક અલગ પ્રકારનું તેનું રાંધણ કરતી હતી. શું કરતા? આપણે પણ કરતા હોય છે. કાચી કેરીનું શાક બનાવીએ છીએ ને બાળકો, વઘારિયા બનાવીએ છીએ. કાચી કેરીનો આપણે ઘણી બધી વસ્તુઓ બનાવીએ છીએ. તો તેમની માતા પણ કાચી કેરીનું કંઈક અલગ પ્રકારનું રાંધણ કરતી હતી. તે ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી હતી. શું કહે છે? તે કાચી કેરીના ઘણા પ્રકારના અથાણા પણ તે બનાવતી હતી. આપણે પણ બનાવીએ છીએ ને કેરીનું ખાટું અથાણું, ગળ્યું અથાણું, છુંદો, આ બધી વસ્તુઓ કાચી કેરીમાંથી બનાવતી હતી. અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં, શું કહે, અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. શું કહે છે? અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી તે સારા રહેતા હતા, કારણ કે તે એ રીતે સંગ્રહ કરતા હતા. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું. શું કહે છે? એક રાત્રે બધા ભેગા થઈને જમતા હતા ત્યારે તેને પૂછ્યું, માં આપણી પાસે કેટલી બધી કેરીઓ છે? શું કહે છે? મમ્મી આપણી પાસે ઘણી બધી કેરીઓ છે, થોડી કેરીના પાપડ બનાવો ને. શું કહે છે? થોડી કેરીના પાપડ બનાવો ને, તેમના પિતાએ કહ્યું. પિતાએ શું કહ્યું? કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે છે. શું કહે છે? કેરીના પાપડ બનાવવા તો ખરા, પણ તેમાં 4 અઠવાડિયા સુધી સખત મહેનત કરવી પડે છે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન કરો છો, વચન આપશો, તો આપણે પાપડ બનાવીએ, તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવીએ. શું કહે છે? તમે ભેગા મળીને અમને મદદ કરશો તો આપણે પાપડ બનાવવા તૈયાર છીએ. બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ માની ગયા. શું કહે છે? બંને ભાઈઓ જમતી વખતે વાત કરતા હતા ત્યારે પાપડ બનાવવા માટે તૈયાર થઈ ગયા. બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજાર ગયા. શું કર્યું? બંને ભાઈઓ પિતા સાથે બજાર ગયા. તેઓ તાડના ઝાડ પાંદડાથી વીણેલી ચટાઈ અને નીલગીરીના ઝાડના થાંભલા, નાળિયેરીની છાલમાંથી બનાવેલી દોરીઓ, થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા. શું ખરીદી લાવ્યા? તેઓ તાડના ઝાડના પાંદડાની વીણેલી ચટાઈ અને નીલગીરીના ઝાડના થાંભલા, નાળિયેરી છાલમાંથી બનાવેલી દોરી, થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા. માએ પરસાડમાં તડકાવાળી જગ્યા શોધી. શું કહે છે? માએ પરસાડમાં તડકાવાળી જગ્યા શોધી. બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માચંડો બનાવ્યો. શું કહે છે? બંને ભાઈઓએ શું કર્યું? થાંભલાની મદદથી ઊંચો માચંડો બનાવ્યો. તેઓએ તે ચટાઈ માચંડા પર ફેલાવી દીધી. શું કહે છે? તે ચટાઈ તે છે ને તેના માચંડા ઉપર ફેલાવી દીધી, કારણ કે તેનાથી શું થાય? ગરમી ના લાગે. બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી. શું કહે છે? બીજા દિવસે સરસ પાકેલી કેરીઓ તેમણે પસંદ કરી. તેમણે એ કેરીનો માવો કાઢી એક મોટા વાસણમાં લીધો. શું કહે છે? તે કેરીઓનો માવો કાઢીને એક વાસણમાં કાઢ્યો. પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેમણે પાતળા બારીક સુતરાઉ કપડાંની મદદથી ગાળ્યો. શું કહે છે? પછી તે માવો જે કાઢ્યો હતો તે કોટનનું જે કપડું હોય સુતરાઉ કાપડથી તેને ગાળી લીધું અને તેને તેના મદદથી તેને શુદ્ધ કરી નાખ્યું. પછી અલ્પેશે ગોળને તેમાં ગાંઠ કે ગઠ્ઠા ના રહી જાય. શું કહે છે? પછી અલ્પેશે શું કર્યું? અલ્પેશે ગોળમાં ગઠ્ઠા કે ગાંગડા ના રહી જાય ત્યાં સુધી વાટ્યો, ગોળને ઝીણો ઝીણો કરી નાખ્યો. તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા. શું કર્યું? ગોળ અને ખાંડને એક સરખા ભેગા કર્યા અને માવામાં એક સરખું પ્રમાણ તેનું કર્યું. બાળકો, આટલા સુધી આપણે અભ્યાસ કરી ગયા. હવે આગળના વિડીયોમાં આગળના પાઠનો અભ્યાસ કરીશું.